પીતાંબરા પીઠ શોધ સંસ્થા અને પીતાંબરા પરિવાર દ્વારા પૂજ્ય ગુરુજી શ્રી મહેન્દ્રભાઈ રાવલ ના માર્ગદર્શન હેઠળ એની અધ્યક્ષતામાં અમે લોકો કરી રહ્યા છીએ. અને પીતાંબરા પીઠ શોધ સંસ્થાનનું મુખ્ય કાર્ય સમાજમાં ધર્મ ફેલાવવાનું, સેવા કરવાનું અને આ બધા જ કાર્યો નિઃશુલ્ક કરવાનું. ધર્મ કાર્યની અંદર યજ્ઞ છે, ગરબા, ધૂન ભજન અને લોક સેવાના કાર્યો અમે કરીએ છીએ. પીતાંબરા પીઠ શોધ સંસ્થાન આ એક એવું નામ છે કે એના નામ ઉપરથી જ તમને ખ્યાલ આવશે કે મા બગલામુખી પીતાંબરા જે અષ્ટમ મહાવિદ્યા છે એ દસમા વિદ્યામાંની આઠમી મહાવિદ્યા કહેવાય છે અને એને બ્રહ્માસ્ત્ર રૂપિણી પણ કહેવાય છે. એના માટે ડિટેલમાં પછી આપણે આગળ આજ આખો દિવસ એના વિશે જ બધું કરવાનું છે. અને ખાસ આ કાર્યક્રમનો હેતુ એ છે કે જે લોકો અનુષ્ઠાન કરતા હોય પણ સાચું માર્ગદર્શન ન મળતું હોય, ઘણી આમાં શું છે ભ્રમણાઓ એટલી બધી ફેલાયેલી છે કે ભ્રમણાઓ દૂર થાય અને એ સારી રીતે અનુષ્ઠાન કરી શકે. પૂજ્ય ગુરુજીનો પરિચય અને પીતાંબરા પીઠ સંસ્થાનના મેં જે વાત કરી એ મુજબ અમે કાર્યો કરીએ છીએ અને નિઃશુલ્ક કરીએ છીએ. પૂજ્ય ગુરુજી મહેન્દ્રભાઈ રાવલ જે એમ કહેવાય કે અષ્ટમ મહાવિદ્યા બગલામુખી પીતાંબરાના ખાસ ગુજરાતમાં આંગળીના વેઢે ગણી શકાય અને ભારતમાં પણ આંગળીના વેઢે ગણી શકાય એવા જે પૂર્ણ દીક્ષિત જે લોકો હોય છે એમને માની કૃપા એમની ઉપર સતત વહેતી હોય છે, તો એવા પૂર્ણ દીક્ષિત આંગળીના વેઢે ગણી શકાય એવા પૂજ્ય મહેન્દ્રભાઈ રાવલ આપણા વચ્ચે છે અને આપણું સૌભાગ્ય છે કે એમના માર્ગદર્શન નીચે આપણે બધા કાર્યો કરી રહી છીએ. કનુભાઈ વિશે તો ઘણું બધું કીધું એટલે હવે સૂર્યને અરીશો બતાવે છે એ વાત થશે. તો અમારો આજે આજનો કાર્યક્રમ આપણે આગળ વધારતા હું કનુભાઈને બે શબ્દ બોલવાનો વિનંતી કરીશ. ગુરુજી, લેરુભાઈનો પરિવાર, મારી બાજુમાં બેઠેલા પણ લેરુ સાહેબ ભાઈઓ અને બહેનો, બગલામુખી માની બહુ જ વર્ષોથી હું જાણતો હતો પણ મને કોઈ સાચું માહિતી મળી નથી. બે ત્રણ મહિના પહેલા નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા અને હું એમને મળવા ગયો તો એમણે મને કહ્યું કે તમારે ગૌહાટી જવાનું છે. મારી બહુ વર્ષોની ઈચ્છા હતી કે હું ગૌહાટી જઉં. હું ગૌહાટી વિકલાંગની યુનિવર્સિટી બનાવવાની છે એટલે એમને કીધું કે તમે મુખ્યમંત્રીને મળવા જજો અને જમીન પાસ કરવાની છે, તમને પસંદ કરે તો રિપોર્ટ કરજો. હું ગયો, મને ખબર હતી વિશ્વ માતાજીની મંદિર ગૌહાટીમાં છે, કામાખ્યા દેવી કે ત્યાં બધા, એટલે મને મારી સાથે સેક્રેટરી હતા મને ખાસ કિસ્સામાં લઈ ગયા નીચે વોયરાની અંદર માતાજીનું સ્થાન છે, ત્યાં કુદરતી પાણીનો પ્રવાહ વહેતો હોય છે. અને મુખ્ય પૂજારીએ મને કીધું કે દર મહિને આ પાણી ઓટોમેટિક માસિક આવે છે એટલે લાલ થઈ જાય છે. મેં વિચાર કર્યો કે કેવું અદ્ભુત કાર્ય છે, દુનિયામાં બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્વરિત ફળ આપનારી કળિયુગમાં હોય તો આ એક જ કામાખ્યામાં છે, બગલામુખીમાં છે અને તમે જે ઈચ્છો એ તમારું કાર્ય કરી દેતી હોય છે. મેં માતાજીને કીધું હતું મારે ત્યાં યજ્ઞ કરવો છે પણ તું માં કોઈ તારા કોઈ બાળક હોય, તારો કોઈ ભક્ત હોય એને તું મોકલજે. અમારો દીકરો ઉપેશ ભાવેશ પણ એક બે જણા પાછળ લઈ ગયા, એ લોકો એમ કે આવું છું પછી ના આવ્યા અને ભાવેશભાઈનો ફોન આવ્યો કે તમારી ઈચ્છા પૂરી થાય એમ લાગે છે, લહેરુભાઈને લઈને આવું. એ કેમ સાંજે આવું? મેં કહું સાંજે નહીં દીકરા, તું અમને જ આવી ત્યાં. એટલે 10 વાગે અમે એનો ફોન આવ્યો, મેં કીધું આવી જાય, એટલે 11 વાગે આવ્યા. એમને લહેરુભાઈએ કીધું ગુરુજીની વાત કરી, હું ખુશ થઈ ગયો. મેં એમને ફોન કર્યો ગુરુજીને તો કે હું તો તમને ઓળખું છું,
હું તો તમારે ત્યાં આવી ગયેલો છું. જો માતાજીની કેટલી અપરંપાર કૃપા હોય, જે 3 વર્ષથી પહેલેથી અમે ઓળખતા હતા એકબીજાને, પણ આટલા આધ્યાત્મિક છે એની મને કે એમને ખબર નથી. એમને તો ખબર હતી પણ મને ખબર નથી. કારણ કે એમ સ્વામી મારે ત્યાં આવ્યા હતા એટલે બધાનું ધ્યાન એમનામાં જ હોય. કારણ કે નરેન્દ્ર મોદીની વતી એ આવ્યા હતા એટલે ત્યાં આગળ એમનામાં મને બહુ એમ નહીં થયું કે ચાલો હું મળું, પણ એમને મને કીધું કે હું તો તમારે ત્યાં આવ્યો છું, તમારી જગ્યામાં બાળકોને જોયા છે, ત્યારે હું બહુ રાજી થયો. અને મને એમ થયું કે માતાજી કેવું કનેક્શન ગોઠવી આપે છે. હું આસામ ગુવાહાટી ના ગયો હોત તો કદાચ કાલે મારે ત્યાં યજ્ઞ ન થાત. જે કંઈ થયું એ ગુવાહાટી કામાખ્યા માતાના મંદિરમાં ગયો, એના લઈને માતાજીએ એમને મોકલ્યા. સહજ ભાવે મેં એમને આમંત્રણ આપ્યું ને એમને કીધું હું ચોક્કસ બાળકોને મળવા આવીશ. આ માતાજીનો એક પરચો કહેતો પરચો ચમત્કાર કહેતો ચમત્કાર, કે માતાજીની કૃપા કહેતો માતાજીની કૃપા. એટલે કાલે મારે ત્યાં 50 જ બપોર પછી બાળકો હોય હોસ્ટેલમાં. કાલે ફરી પતી ગયા પછી મેં કીધું કે આ મારા 400 છોકરાઓને આશીર્વાદ તો આપવા જ પડશે. ગુરુજી સહજ ભાવે કહ્યું કે હા. પહેલાં ના ના કહેતા હતા, પછી હા હા ઉપર આવી ગયા કે ના ચોક્કસ હું બાળકોને આશીર્વાદ આપીને જઈશ. મારી બાજુમાં બેઠેલા લેરુ સાહેબ સીબીઆઈના અધિકારી હતા સુરતમાં. ત્યારથી જ્યારે હું ઝૂંપડપટ્ટીમાં હતો 1985માં, ત્યારે દર અઠવાડિયે મારા માટે ચા લઈને આવતા. કારણ કે એ જેમને ત્યાં આવતા હતા એ ડૉક્ટર અત્યારે રહ્યા નથી, પણ એ ડૉક્ટર બહુ સારા હતા. મારા ઝૂંપડાવાળા પ્રિન્ટિંગ પ્રેસની બાજુમાં જ એનું દવાખાનું હતું, એટલે આખું તો અહીં કોઈ હતું નહીં. એટલે પેલા ડૉક્ટર ચા પીવડાવતા, કોઈ કોઈ વાર જમાડતા. 3 વર્ષ સુધી સુરતમાં ફૂટપાથ પર સૂઈ રહ્યો, એના સાક્ષી આ લહેરુ સાહેબ છે. મને ખબર નથી કે કોઈ સાક્ષી પણ માં મોકલી દેશે, પણ માં કેટલી દયાળુ છે કે મારા ભૂતપૂર્વ સાક્ષીને પણ અહીંયા મોકલી આપ્યા, કે જે ખુદા ગવાહ કહેવાય એ ખુદા ગવાહ પણ અહીંયા આવ્યા. એટલે માની અપરંપાર કૃપા હોય છે. ને આ એક એવી માં છે કે જેને ત્વરિત ફળ આપે. તમારું કશું કોઈ બગાડી નહીં શકે, તમારી પર કોઈ બૂઠ મારે કે ચોટ મારે ગમે તે કરે, પણ માં એકદમ આપણી પાસે આવી જાય છે, આપણી બધી જ ઈચ્છા પૂરી કરે છે. એવું નહીં કે યજ્ઞ કરો તો જ. મારી 3 મહિનાની અંદર મારી ઈચ્છા એમને પૂરી કરી, આનાથી વધારે તો શું કહેવાય. હવે હું ગુરુજીને કંઈ છોડવાનો નથી, કે જે જોઈતું તો હવે ગુવાહાટી જવાની જરૂર નથી. બહુ આઘું છે ગુવાહાટી જવું, એ મારા જેવાને તો બહુ મુશ્કેલી પડે. એટલે માએ કીધું હતું એક જ વાર આવી ગયો ને, હવે હું તારે ત્યાં અનેક વાર આવીશ. અને ગુરુજી આવીને તારે બધું જ સ્વીકાર્યું. ગુરુજીના ચરણોમાં હું વંદન કરું છું અને ગુરુજીને પ્રાર્થના કરું કે એ બેઠેલા બધા જ લોકોને એવા આશીર્વાદ માના વતી આપજો કે બધાની ઈચ્છા પૂરી થાય. મનુષ્ય માત્રની ઈચ્છા તો આવવાની જ છે, કંઈક ને કંઈક પ્રોબ્લેમ તો હોય છે જ, પણ કામાખ્યા માને પીતાંબરી માને તમે પ્રાર્થના કરજો કે આજે અહીંયા જે બેઠા છે બધાની જ ઈચ્છા માં પૂરી કરે એવા આશીર્વાદ આપજો. અને સુરતમાં લહેરુભાઈને ત્યાં વારંવાર આવતા રહેજો અને બધાને આશીર્વાદ આપવા સારું તમારું સર્જન માતાજીએ કરેલું છે. દુઃખ બધાના દૂર કરશો એ પ્રાર્થના સાથે આપ સર્વને હું વંદન કરું છું. જય માતાજી. નરી માં ભગવાન કી પીતાંબરાની આટલી સરસ વાત આપણે સાંભળી, અને આજે પણ આપણે એ વસ્તુ ધ્યાન કરી શકીએ કે આટલા મોટા સુરતની અંદર નક્કી કરેલા લોકોએ જ માતાજી અહીંયા મોકલ્યા છે. તો હું પૂજ્ય ગુરુજીને વિનંતી કરું કે આવેલા મહેમાનોનો બે શબ્દથી આભાર માને અને આપણે કાર્યક્રમ પછી આપણો અનુષ્ઠાન વર્ણનો આગળ વધારીએ. શરીરનું આપણે કરોડરજ્જુ છે એ જ ચટાર હોવી જોઈએ. શરીર છે એકદમ ધીરું મૂકી દેવાનું, શાંતિપૂર્વક બેસવાનું, ધીમા ધીમા ઊંડા શ્વાસ લેવાના, ધીમા ઊંડા શ્વાસ લેવાના. આંખો ખોલી રાખશો તો પણ ચાલશે,
પણ જો બંધ રાખશો તો તમને વધારે સારો અનુભવ થશે. માતાજી તો હજરા જ છે, સર્વવ્યાપક છે, બધી જગ્યાએ છે, તો અહીંયા છે. આપણી સામે જે માતાજીનો ફોટો છે, જે ગુરુજીનો ફોટો છે, એ જેમ કનુભાઈ વાત કરીએ, એક એવો જ એક પ્રસંગ બન્યો કે એક ભાઈ આપણા પિતાંબરા પરિવારના જ હતા, એ માંગરોળ ગયા હતા, અમારા પરમ ગુરુ માંગરોળના. એટલે એમણે મને ટેલિફોન કર્યો કે અહીંયા આપણા ગુરુજીનું કોઈ સંભાળનું હોય તો હું એ જગ્યાએ જઈ આવું. એટલે મેં બીજા એક ભાઈની વાત કરી, ત્યાં માંગરોળમાં સતત જતા, તો એમણે કીધું કે આ શિવ મંદિર છે, એમાં તમે જજો. શિવ મંદિરમાં ગયા, એમણે અહીંથી ફોટો પાડીને અમને પિતાંબરા પરિવારમાં મૂક્યો વોટ્સએપ ગ્રુપમાં, અને એમાં લખ્યું કે અમને બહુ આનંદ આવ્યો, અમને ખૂબ શાંતિ મળી આ મંદિરમાં, અને બધાએ પિતાંબરાના જે 250-300 એ ગ્રુપમાં સભ્યો છે એ બધાએ જોયો. ત્યારે કોઈને પણ ખ્યાલ ન આવ્યો, અને મેં જોયો, મને ખ્યાલ ન આવ્યો, કારણ કે આપણે સાદા ફોટા જોતો એમ જોયો. પણ એક ડીસીપી છે, પોલીસ કમિશનર પંચોલી સાહેબ, એમણે એ જોયો. જોયા પછી, કારણ કે એ પોલીસ ડિપાર્ટમેન્ટના માણસ એટલે એને વધારે અંદરથી જોયું, પછી કે આના આની અંદર કોઈ બીજા કોઈ વ્યક્તિની હાજરી છે, એનો હાથ ચીલાનો છે, બાકીની વસ્તુ નથી ફોટામાં આવી, પણ એમનો હાથ એવો છે. તમે બરોબર જુઓ, એટલે બધા ગ્રુપના બધાએ જોયું, મેં જોયું. મને એમ લાગ્યું કે આ અમારા ગુરુજીનો હાથ છે. તમે અત્યારે જે ફોટામાં ગુરુજીનો હાથ જોશો તો એકદમ પતલો, એકદમ એમાં હાડકાટ છે એવો દેખાશે, એ જ હાથ એમનો ત્યાં ફોટામાં આવેલો. હું જ્યારે અમારા ગુરુજી પાસે આ બધી વસ્તુઓ સમજતો હતો, મંત્ર દીક્ષા મને આપેલી, માતાજીની પૂર્ણ દીક્ષિત મને બનવાયેલો, એ દરમિયાન જ્યારે એમને હું પૂછું કે આ બધું કેવી રીતે હોય, શું હોય, તંત્ર શું છે, પિતામાતા માતા બીજા માતાજીથી કઈ રીતે જુદા છે, એની શક્તિ કઈ રીતે કામ કરે છે, બધું સમજાવે, ત્યારે હું ઘણી વખત દલીલથી થાકી જાઉં. અને હું કહું કે આટલું બધું કરવાનું, હું તો આકાશવાણી દૂરદર્શનમાં અધિકારી હતો, આપણા બધાના સરકારી કામ કરવાનું હોય, આપણા પોતાનું ઘર ચલાવવાનું હોય, આપણા બાળકોને ભણાવવાના હોય, તો પછી તમે આટલી બધી સાધના આપો છો, હું કરીશ કેવી રીતે? તો મને એ કહેતા, અને તમે ફોટામાં જોશો, કે મહેન્દ્રભાઈ આ કરતા કરતા તો મારા કોઈ શરીર ગળી નાખ્યું, તમે તો ક્યાં કઈ કરવાનું, તમારે એટલું બધું કામ હોતો જ નથી, મેં તો મારા હડકા ગળી નાખ્યા. આ શબ્દો કહેતા એ વસ્તુ તમને અત્યારે એમના ફોટામાં દેખાશે. તો આપણે આ આપણી જે પરંપરા છે, આ પરંપરાના ઉપાસક છીએ આપણે, કે જે લોકોએ માતાજીની ઉપાસનામાં પોતાનું આખું શરીર ગાળી દીધું છે, એ ઉપાસનાના એ પરંપરાના આપણે બધા ઉપાસકો છીએ. તો આખો અત્યારે બંધ રાખીને, ફોટો ખુલ્લી રાખીને બેસવાનો, એકદમ શાંતિથી આપણા ઊંડા શ્વાસ લેવાના, અને પોતાના હૃદયમાં એક બિંદુ જે છે એની ઉપર આપણું ધ્યાન કેન્દ્રિત કરવાનું, જેને અનાહત ચક્ર કહે છે. માણસો અત્યારે બોલે છે એને લીધે બીજા માણસને આહત થાય છે, દુઃખ લાગે છે, તો એવું ન બને, એ અનાહત ચક્ર, આહત ન થાય. એટલે કે આપણા પિતાંબરા માતાજી જ કહે છે, એકે માતાજી સુધી તમે કોઈ જોયા નહીં હોય કે જે માતાજીના હાથમાં જીભ હશે, શંખ ચક્ર ગદા પદ્મ ત્રિશુલ વગેરે હશે, તલવાર હશે, ઢાલ હશે, પણ એકેય માતાજી એવા નથી કે જેના હાથમાં જીભ હશે. અને ખરેખર અત્યારે કળિયુગમાં આપણા જીભને જ વશ કરવાની જરૂરત છે. જો જીભ આપણા વશ હશે તો આખી દુનિયા તમારે વશ હશે, અને જો તમારી જીભ તમારા વશમાં નહીં હોય તો તમે દુનિયામાં ખૂબ દુઃખી થશો, એમ કળિયુગમાં માતાજી આપણને કહેવા માંગે છે. તો આ અનાહત ચક્રમાં આપણે ધ્યાન કરીશું, પીળું બિંદુનું ધ્યાન કરવાનું છે, અને હું મંત્ર બોલીશ
ત્યારે તમારે એકદમ શાંતિથી એ જગ્યાએ ધ્યાન કરવાનું છે. હવે ધીમે ધીમે આંખ ખોલો અને તમારા હાથ બાજુમાં લઈ લો. ધીમે ધીમે આંખ ખોલો, ધીમે ધીમે હાથ બાજુમાં લઈ લો. આપણે આ એક ધ્યાનનો પ્રાથમિક ક્રિયા કરી. હવે હું જે પ્રશ્ન પૂછું, કારણ કે આ વર્ગ છે, ક્લાસ, તો એમાં પ્રશ્નોત્તરી હોય. અને બીજી એક આનંદની વાત, તમને આનંદ એવો આવશે કે દરેક સેશન પછી આપણે પ્રશ્નોત્તરીનો સમય રાખશું, દરેક પ્રશ્ન. એટલે તમારે કોઈ પર્સનલ એ બાબતમાં કંઈ પૂછવું હોય તો તમે પૂછી શકો. તમારા પોતાના પર્સનલ કંઈ પ્રોબ્લેમ હોય તો એ આ સેશન દરમિયાન તમે પ્રશ્નોત્તરીમાં પૂછી શકો. એમ દરેક ત્રણ સેશન છે તો ત્રણેયમાં આપણે એક એક ઈજત સંબંધિત આપણે પ્રશ્નો લેશું. હવે અત્યારે હું પ્રશ્ન પૂછું છું કે જેને શાંતિ લાગી હોય, આ જે આપણે ધ્યાન કર્યું
પછી કોઈને શાંતિનો અનુભવ થયો હોય કે મને એકદમ શાંતિ લાગી, મગજ એકદમ ઠંડક લાગી, એવા હાથ ઉચ્ચારો એ લોકોને ખરેખર લાગ્યું એ જ હાથ ઉચ્ચારો. હવે હાથ વિચાર રાખ્યો. હવે એવો એક પ્રશ્ન છે કે જે નથી લાગી તો એ કઈ ખોટું નથી, કોઈ શાંતિ નો પણ લાગે તો એવા છે કોઈ તો એ હાથ ઉચ્ચારો. બીજ મંત્ર છે ઓમ નું ઉચ્ચારણ સ્પષ્ટ રીતે જુદી રીતે કરવામાં આવે છે સામાન્ય આપણે કરતા હોય કરતા. સાચું બધા જે યોગીઓ હોય બધા આ જ રીતે કરે છે, કારણ કે આપણને અમને અમારા ગુરુએ શીખવતું એને એના ગુરુએ શીખવતું, એટલે જે પદ્ધતિ છે એ ઓમની આ છે. એ જ રીતે ઘણા પૂછે છે કે પીતાંબરાનો બીજ મંત્ર કેવી રીતે બોલવાનો, તો એ જે અત્યારે મેં ઉચ્ચારણ કર્યું એ રીતે માતાજીનો બીજ મંત્ર બોલવાનો છે. અને બીજ મંત્ર શું છે કે આપણે વડ જોયો છે, વડ નો જોયો હાથ ઊંચો કરે, એટલે બધાએ જોયો છે વડ કેટલું મોટું ઝાડ છે, એનું ફળ જોયું છે ટેટો વડ કરતા ઘણું નાનું છે, પણ એ એનું બીજ નથી ખબર છે, એનું બીજ નથી એ ટેટો તમે તોડશો તો ઝીણા ઝીણા બાજરાથી નાના નાના બીજ નીકળ, એ બીજ છે. તો એ બીજ કેટલું નાનું છે, ખૂબ નાનું છે, અને કેવડું મોટું વૃક્ષ બનાવે છે, એમ આ બીજ મંત્રમાં એટલી શક્તિ છે. મેં તમને અત્યારે ધ્યાન કરાવ્યું, તમારા મગજને એકદમ શાંત કર્યું, કારણ કે એ શું કામ શાંત કર્યું કે જેમ અત્યારે વરસાદ આવ્યા પહેલા, અત્યારે વરસાદ આવ્યો ને એ પહેલા બધા ખેડૂતો ખેતર ખેડી નાખશે, પછી બીજ વાવશે, પછી ઉગશે. તો અત્યારે બીજા રોપણ કરવા માટે તમારું ખેતર એ તૈયાર કર્યું, કારણ કે તમે ધ્યાન કર્યું, ધ્યાન જે વસ્તુની વાત કરવાની છે એનું તમે કહ્યું, એ બીજ મંત્રથી કહ્યું, એટલે ધીમે ધીમે એની શક્તિ કામ કરવા મળશે. એટલે બીજ મંત્રમાં કેટલી શક્તિ છે કે જે વડ વડના નાના દાણા બેજરાથી બાજરાથી નાના જીના દાણા હોય માંથી એવું વટવૃક્ષ બનાવી શકે છે. તો માતાજીના તો 36 અક્ષરનો મંત્ર છે, નવારણ મંત્ર છે, એકાક્ષરી છે, ત્રિઅક્ષરી છે, પંચાક્ષરી છે, ષડક્ષર છે. નવારણ મંત્ર દરેક માતાજીનો છે, આપણા માતાજીનો છે, ગાયત્રી પિતાંબર ગાયત્રી છે, એટલે માતાજીના ખૂબ ગણ મંત્રો છે. પણ એ બધીમાં શક્તિ ક્યાં છે, શક્તિ બીજ મંત્રમાં છે. અને જેમ ક્રિસ્ટલ હોય ને, જે બધા ઇલેક્ટ્રોનિક્સમાં સમજે છે ને ખબર છે કે ક્રિસ્ટલ હોય એ વાઇબ્રેટ થાય, આ બધા જે સાધનો ચાલે છે એ એના વાઇબ્રેશનથી ચાલે છે. આપણે જેવું બોલું છું એ માઇક માઇકમાંથી અંદર જાય છે, એ એના પડદાને વાઇબ્રેટ કરે છે એટલે વોલ્યુમ વધે છે. તો આ બધા વાઇબ્રેશનના ઇફેક્ટ છે. તો મગજ આપણું વાઇબ્રેટ થાય, આપણા જે જ્ઞાનતંતુઓને પ્રેરિત કરે, સજાગ કરે, અને પછી આપણી જે લિંક છે એ માતાજી આને જોડી દે, અને જે જે કામ થાય છે એ બધા આ અસિસ્ટન્ટથી જ થાય છે. જેમ મોબાઈલમાં તમે બોલો પણ સાચો નંબર ન લગાડ્યો હોય તો તમને એ દસે દસ નંબરમાંથી એક પણ આપણો ખોટો હોય ને તો એ નંબર ન લાગે. તમે જેને ટેલિફોન કરવા માંગતા હો એને તમે જો નંબર 10 નંબરનો આંકડો હોય ને એક પણ નંબર ખોટો ડાયલ કરો તો ન લાગે. એમ મંત્રમાં એક પણ અક્ષર તમે ખોટો બોલો, ખોટો ઉચ્ચારણથી કરો તો એ તમારું કામ